વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર, ધોરણ 8. તો ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્યુટર વિશેની ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી. લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સ્ટોરેજ વિશે પણ માહિતી મેળવી હતી. તો ચાલો હવે આપણે ઇન ડિટેલ ઇનપુટ ડિવાઇસ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો ચાલો, ઇનપુટ ડિવાઇસ એટલે શું? તો ઇનપુટ ડિવાઇસ ની અંદર બે વસ્તુ આવે, એક છે કીબોર્ડ અને બીજું છે માઉસ. હવે કીબોર્ડ અને માઉસ એટલે શું? તમે બધાએ અત્યાર સુધી કમ્પ્યુટર સ્ટડી કર્યું છે તો કીબોર્ડ અને માઉસ વિશે માહિતી મેળવી તો હશે જ. પણ ચાલો હું તમને કીબોર્ડ બતાવું છું અને આપણે સમજતા જઈએ. તો સૌથી પહેલા કીબોર્ડ વિશે માહિતી મેળવી લઈએ. તો જો તમે અહીંયા મારા હાથમાં કીબોર્ડ જોઈ શકો છો અને સ્ક્રીનમાં પણ તમને અહીંયા ફોટોગ્રાફ દેખાતો હશે. તો કીબોર્ડની અંદર 100 થી વધારે અલગ અલગ સ્વિચ આવેલી છે. કીબોર્ડની અંદર 100 થી વધારે અલગ અલગ સ્વિચ આવેલી હોય છે. હવે એની અંદર પણ પાર્ટ પાડેલા છે, તો કે લેટર્સ કી, એટલે કે જે આલ્ફાબેટ વાળી છે, આ બધાને લેટર્સ કી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નંબર કી, નંબર કી એટલે તમને અહીંયા 0 to 9 નંબર આપેલા છે, અને ત્યારબાદ ઉપર પણ અહીંયા 0 to 9 નંબર આપેલા છે, તો આને નંબર કી તરીકે ઓળખાશે. ત્યારબાદ છે વિરામ ચિહ્નોની કી. વિરામ ચિહ્નો એટલે કેવા? તો કે સ્પેશિયલ સિમ્બોલ, ક્વેશ્ચન માર્ક, ડોલર, એટ ધ રેટ, આવા અલગ અલગ માટે પણ અલગ અલગ સ્વિચ આપેલી છે. તો કીબોર્ડની અંદર આટલી વસ્તુ જોઈ. હવે એક બીજી વસ્તુ છે, કીબોર્ડ છે એ અલગ અલગ પ્રકારના કીબોર્ડ પણ આવે છે. તો પહેલા જોઈએ તો જે યુએસબી કીબોર્ડ, તો તમે અહીંયા વાયર જોઈ શકો છો, બરોબર. અહીંયા તમે જોવો છો કે યુએસબી પિન છે, ચોરસ, બરોબર, જે લંબચોરસ પિન છે, અને યુએસબી માં કીબોર્ડ કહેવાય. આ કીબોર્ડનો ફાયદો છે કે તમે કોઈ પણ પીસીમાં વ્યવસ્થિત રીતે અને અટેચ કરી શકો છો અને સરળતાથી યુઝ કરી શકો છો. હવે આના સિવાય હજી એક કીબોર્ડ આવે છે, તો કે પીએસ2 પ્રકારની ગોલ્ડ પિન આવે. હવે આ ગોલ્ડ પિન, બરોબર, બહુ જૂના જમાના માટે, કે આથી ઘણા વર્ષો પહેલા આ પ્રકારના કીબોર્ડ આવતા. હવે આ પ્રકારના કીબોર્ડ કોઈ યુઝ કરતું નથી. ખાસ મુખ્યત્વે કીબોર્ડમાં પ્રોબ્લેમ આવતો હતો કે જે પિન આવતી એ ગોળ આકારની પિન આવતી. હવે આ પિનની અંદર જો તમે વ્યવસ્થિત પિન અટેચ ના કરો તો એ પિન તૂટી જવાનો ભય રહેતો, અને જો એની પિન તૂટી જાય તો કીબોર્ડ કેટલું પણ કિંમતી હોય એ કાંઈ પણ યુઝમાં લઈ શકાય નહીં. તો માઉસમાં પણ આવું જ છે. માઉસમાં પણ કીબોર્ડ, માઉસની કીબોર્ડની જે માઉસમાં પણ આવી જ રીતે આવે છે કે યુએસબી માઉસ અને પીએસ2 પ્રકારનું માઉસ. હવે કીબોર્ડની અંદર વાયરલેસ કીબોર્ડ માઉસનો સેટ પણ તમને બજારમાં સરળતાથી મળી શકે છે. વાયરલેસ કીબોર્ડ માઉસ સેમ ટુ સેમ ડિઝાઇન સાથે, આ તમે જોવો છો લોજીટેચ કંપનીનું કીબોર્ડ છે, તમને આવું જ સેમ ટુ સેમ મળી શકે વાયર વગર. તો બધાને વિચાર આવે કે જો વાયર વગરનું કીબોર્ડ માઉસ હોય તો એને પાવર કેવી રીતે આવે? હવે તમે યુએસબી છે તો તમે પીસીમાં અટેચ કરો એટલે આને પાવર મળતો હશે અને આ વર્ક કરતું હોય. તો જો વાયરલેસ કીબોર્ડ માઉસ હોય તો એ કેવી રીતે કામ કરે? એને પાવર ક્યાંથી મળતો હશે? યસ, એની અંદર નાના નાના સેલ આવે. આપણે જે ઘરે ટીવીના રિમોટમાં જે પેન્સિલ સેલ આવે એ જ પ્રકારના કીબોર્ડની અંદર સેલ આવે. કીબોર્ડ અને માઉસની અંદર સેલ આવે, અને સાથે નાનકડી અમથી પિન આવે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે વાયરલેસ કીબોર્ડ માઉસનો ફોટોગ્રાફ આપેલો છે અને સાથે એક નાનકડી વાઈફાઈ સ્ટીક જેવું આપેલું છે, કે એના દ્વારા તમે યુઝ કરી શકો. તો કીબોર્ડ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. કીબોર્ડની અંદર અંદાજિત 100 થી વધારે જેટલી સ્વિચ આવેલી હોય છે. 100 થી વધારે સ્વિચ આવેલી હોય છે. તમે સરળતાથી જોઈ શકો છો નંબર્સ કી છે, ત્યારબાદ લેટર કી છે, વિરામ ચિહ્નોની એટલે કે અલગ અલગ સ્પેશિયલ કેરેક્ટર્સ માટેની પણ સ્વિચ આવેલી છે. અલગ અલગ પ્રકારના કીબોર્ડ આવે છે, યુએસબી કીબોર્ડ છે, વાયરલેસ કીબોર્ડ છે, પીએસ2 પ્રકારનું કીબોર્ડ છે. પીએસ2 પ્રકારનું કીબોર્ડ અત્યારે કોઈ યુઝ કરતું નથી, કારણ કે બધાને યુએસબી માઉસ વધારે પસંદ પડે છે, અને યુએસબી માઉસનું આયુષ્ય પણ વધારે હોય છે. આયુષ્ય શું કામ વધારે હોય? કે તમે ઇઝીલી ગમે એટલી વાર પિન અટેચ કરી શકો છો, જ્યારે પીએસ2માં તમે પિન જો વ્યવસ્થિત પ્રોપર અટેચ ના થાય તો પિન તૂટવાનો ભય રહે. ચાલો ત્યારબાદ હવે માઉસ વિશે સમજીએ. તો માઉસ, માઉસની અંદર 2 કે 3 બટન ધરાવતું નાનકડું સાધન છે. માઉસ એ 2 કે 3 બટન ધરાવતું નાનકડું સાધન છે. હવે માઉસ છે એ
સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે માઉસ એ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે આથી આને પોઇન્ટિંગ ડિવાઇસ કહે છે ચાલો માઉસ વિશે સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા હાથમાં એક માઉસ છે અને સ્ક્રીનમાં પણ તમને એક માઉસનો ફોટો દેખાય છે હવે આ જે માઉસ છે એ યુએસબી માઉસ છે જેમ આપણે યુએસબી કીબોર્ડની વાત થઈ કેવી છે કે આ એક યુએસબી માઉસ છે બરોબર અને તમે જોયો અહીંયા બે થી ત્રણ બટન આપેલા છે લેફ્ટ ક્લિક અને રાઈટ ક્લિક સાથે સ્ક્રોલ વ્હીલ આપેલું છે સ્ક્રોલ વ્હીલ થી તમે શું કરો તો કે અપ ડાઉન સ્ક્રોલ ઈઝીલી કરી શકો છો બરોબર તો સ્ક્રોલ વ્હીલ હવે પોઇન્ટિંગ ડિવાઇસ માઉસ તો માઉસ વિશે વધારે સમજીએ તો માઉસ છે એ PS2 પ્રકારનું માઉસ પણ આવે છે વાયરલેસ માઉસ પણ આવે છે સાથે સાથે માઉસના બેક પાર્ટમાં અહીંયા તમે જે વ્હાઈટ પાર્ટ જોવો છો આવે છે વ્હાઈટ ભાગ જોવો છો ત્યાં જૂના જમાનામાં એટલે કે આજથી ઘણા વર્ષો પહેલા મિકેનિકલ માઉસ આવતું મિકેનિકલ માઉસમાં શું હતું તો કે અહીંયા એક દડી આવતી એક નાનકડી અમથી દડી આવતી એ અહીંયા નીચે ફિટ કરેલી હોય હવે જ્યારે તમે માઉસને આવી રીતે માઉસ પેડ ઉપર રાખીને રોટેટ કરો ત્યારે નીચે રહેલી દડી છે એ પણ રોટેટ થાય એ જેવી રોટેટ થાય એ પ્રમાણે જે સ્ક્રીન છે એની અંદર હલનચલન કર્સર હલનચલન કરી શકે તો આ હતું માઉસ કીબોર્ડ અને માઉસ વિશે સમજી લીધું ત્યારબાદ હવે આપણે સ્ક્રીન એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ વિશે સમજશું હવે આપણે મોનિટર વિશે માહિતી મેળવશું તો મોનિટર તમે જોઈ શકો છો આઉટપુટ ડિવાઇસમાં આવે છે આ હવે મોનિટરને VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે VDU વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ સ્પેલિંગ ખાસ યાદ રાખજો VDU એટલે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ મોનિટરની અંદર ખાસ બે પ્રકારના મોનિટર જોવા મળે છે પહેલું છે મોનોક્રોમ મોનિટર અને બીજું છે કલર મોનિટર હવે જ્યારે શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ ત્યારે શ્વેત શ્યામ અને રાખોડી એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ કલર જે આવતો જેમાં એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ જે હોય મૂવી એ પ્રકારના કમ્પ્યુટર જોવા મળતા એટલે કે જે સ્ક્રીનનો કલર છે સ્ક્રીનમાં તમને જે આઉટપુટ મળે એ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટપુટ મળતું ત્યારબાદ ધીમે ધીમે કલર ટીવી એટલે કે કલર જે ડિસ્પ્લે યુનિટ છે એની સંશોધન થયું ત્યારબાદ CRT મોનિટર કેથોડ રે ટ્યુબ એટલે તમે બધા જોયા છે મોટા મોટા મોનિટર આવતા ટીવી જેવું મોનિટર આવતું બરોબર એ સ્ક્રીનમાં તમે ફોટોગ્રાફ જોઈ શકો છો બરોબર એ પ્રકારનું મોનિટર આવતું જે વજનમાં ખૂબ જ ભારે આવતું જેને સરળતાથી આમ તમે મૂવમેન્ટ આપી શકો નહીં પ્લસમાં તો કે એવડું મોટું ડિવાઇસ હતું એની અંદર કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો જેથી વીજળીનો વપરાશ પણ વધારે થતો બરોબર અને એ એકદમ નાની સ્ક્રીન આવતી ખૂબ મોટી સ્ક્રીન આવતી નહીં તો આ પ્રકારના પણ મોનિટર હતા હવે અત્યારે આપણે કલર મોનિટર યુઝ કરીએ છીએ એમાં ખાસ કરીને LCD LED મોનિટરનો યુઝ કરીએ છીએ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે LCD અને લાઇટ એમિટિંગ ડાયોડ LED બરોબર આવા પ્રકારના મોનિટરનો આપણે યુઝ કરીએ છીએ જે એકદમ વજનમાં હળવા હોય છે જેનું આયુષ્ય ખૂબ જ વધારે હોય છે અને જે વીજળીનો વપરાશ પણ ખૂબ ઓછી માત્રામાં કરે છે આ પ્રકારના મોનિટર આપણે યુઝ કરીએ છીએ તમે લેબમાં જોયા હશે કે આપણી પાસે બધા LCD LED મોનિટર છે અને સ્ક્રીનમાં પણ તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે આ LCD LED મોનિટર છે તો ચાલો ત્યારબાદ છે પ્રિન્ટર તો પ્રિન્ટર એ પણ એક આઉટપુટ ડિવાઇસ છે હવે પ્રિન્ટરની અંદર ખાસ ત્રણ પ્રકારના પ્રિન્ટર આવે છે તેમાં સૌથી પહેલું છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે ક્યાં આધારે કામ કરે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ક્યાં આધારે કામ કરે તો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની અંદર ઝીણી સોય રહેલી હોય છે આ ઝીણી સોય છે એ ઇન્કને ટચ થતી સારી તમારા પેજને ટચ થાય છે અને તે ખૂબ જ પ્રકાર વધારે પડતો અવાજ કરે જે આ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એમાંથી ખૂબ જ વધારે પડતો અવાજ આવે છે તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હવે એ ધીમે ધીમે જ્યારે પેજને ટચ થાય અને એ લાઇન બાય લાઇન પ્રિન્ટ થતી હોય હવે ત્યાં આપણે લાસ્ટમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટરનો વિડીયો પણ જોશું હવે ત્યારબાદ જે ઇંકજેટ પ્રિન્ટર હવે ઇંકજેટ પ્રિન્ટર એટલે શું કે ઇંકજેટ પ્રિન્ટરની અંદર જે પેજ છે એની ઉપર ઇંકના છાંટા ફેલાવવામાં આવે કે અમુક પ્રકારે આમ ઇંક ફેલાવવામાં આવે જેથી તમે જે કમાન્ડ આપ્યો છે એ કમાન્ડ પ્રમાણે અક્ષરો છપાઈને આવે એ અક્ષરોના સ્વરૂપે આમ ટીપા
જ્યાં મૂકવામાં આવે છે ઇંકજેટ પ્રિન્ટરમાં. હવે જે અમુક છાંટા હોય એ પ્રમાણે એ પેજ ઉપર ટચ થાય અને ત્યારબાદ એ ઇંક સુકાશે અને તમને પ્રિન્ટ મળે. હા, આપણને એમ થાય કે આ છાંટા પડે, ટીપા પડે, ત્યારબાદ સુકાય અને પછી આપણને મળે તો કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય, એવું નથી હોતું. ખૂબ જ ગણતરીની મિનિટોમાં ફટાફટ પ્રિન્ટ નીકળે. એટલે તમે ખાસ જોયું કે જ્યારે તમે કલર પ્રિન્ટ માટે જાઓ તો ત્યારે તમારે થોડો અમથો વેઇટ કરવો પડે કે એનું જે કલરનું મિશ્રણ છે એ બને, ત્યારબાદ એના ટીપા પડે અને પછી એ ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ છે લેઝર પ્રિન્ટર. તો લેઝર પ્રિન્ટર કેવી રીતે વર્ક કરે છે? તો લેઝર પ્રિન્ટર છે એની અંદર ખાસ એક પાર્ટ હોય છે કે જેના પર લેઝર ટચ કરવામાં આવે છે. હવે લેઝર પ્રિન્ટર તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે, જોયા છે નહીં? ઓકે, લેઝર પ્રિન્ટર ખાસ કરીને આપણે એસટી બસમાં ક્યારેય મુસાફરી કરેલી હોય તો ત્યાં તમને નાનકડી અમથી ટિકિટ આવે છે. એ ટિકિટ જે છે એ લેઝર પ્રિન્ટર દ્વારા છાપવામાં આવેલી હોય છે. ખાસ યાદ રાખજો, લેઝર પ્રિન્ટરની અંદર કોઈ પણ જાતની ઇંકનો યુઝ થતો નથી, બરાબર? એમાં લેઝર પ્રિન્ટરની અંદર તમે જે કાંઈ લખો છો એ લેઝર દ્વારા છાપવામાં આવે છે. લેઝર છે એ નોર્મલ પેજ પર પ્રિન્ટ કરવામાં આવતું નથી, બટર પેપર એકદમ લીસું પેજ આવે, બરાબર? એકદમ લીસા પેજ પર લેઝર પ્રિન્ટરથી પ્રિન્ટ કરવામાં આવે છે. હવે જે પેજ છે એના ઉપર લેઝર એવી રીતે છોડવામાં આવે છે કે એ પેજનો એટલો પાર્ટ છે એ ઉપસી આવે છે, માઇનર એવો. તમે આમ હાથને આમ ટચ કરો તો તમને ખ્યાલ ન આવે કે ઉપસી ગયેલો પાર્ટ છે, એટલો માઇનર ઉપસી આવે અને એટલા પાર્ટમાં જે તમે લખાણ છે એને વાંચી શકો છો. તો લેઝર પ્રિન્ટર, બરાબર, એ જે પાર્ટ છે એની પર અમુક પ્રકારે લેઝર છોડવામાં આવે છે. તો ચાલો આપણે લેઝર પ્રિન્ટર વિશેનો વિડીયો જોઈએ.
ચાલો હવે બધાએ વિડિયો જોઈ લીધો, એકવાર ફાસ્ટ રિવિઝન લઈ લઈએ. તો આજે જેટલું શીખ્યા એનું ફાસ્ટ રિવિઝન લઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ચાલુ કર્યું હતું કીબોર્ડ માઉસથી. તો કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ, એની કીબોર્ડની અંદર 100 થી વધારે સ્વિચ આવેલી હોય છે. માઉસ, માઉસની અંદર 2 કે તેથી વધારે બટન આવેલા હોય છે. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે. ત્યારબાદ આપણે શીખ્યા તો મોનિટર એટલે કે આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસની અંદર 2 પાર્ટ આવે, તો એક છે મોનિટર આવે, બીજું છે પ્રિન્ટર આવે. તો મોનિટરની અંદર 2 પ્રકારના મોનિટર છે, મોનોક્રોમ મોનિટર અને કલર મોનિટર. મોનોક્રોમ એટલે કે જે બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર આવતા એ મોનોક્રોમ, અને કલર મોનિટર અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ એ. વચ્ચે આપણે સીઆરટી મોનિટરની વાત કરી, કેથોડ રે ટ્યુબવાળા મોનિટર કે જે એકદમ મોટી સાઇઝનું મોનિટર આવતું એની પણ વચ્ચે વાત કરી. અને આપણે વાત કરી એલસીડી અને એલઈડી. તો એલસીડી એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, અને એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. તો આ પ્રકારના મોનિટર આવે છે. આ પ્રકારના મોનિટર આપણે કમ્પ્યુટર લેબમાં અત્યારે યુઝ કરીએ છીએ, અને આમાંથી ઘણા બધા લોકોની ઘરે એલસીડી એલઈડી ટીવી પણ હશે. તો ટીવી પણ એઝ અ કમ્પ્યુટર તરીકે આપણે યુઝ કરી શકીએ. ટીવી સાથે તમે સીપીયુ જોડો એટલે પાછું કમ્પ્યુટર તરીકે યુઝ કરી શકીએ. અને ઘણા બધા લોકોની ઘરે અત્યારે સ્માર્ટ ટીવી પણ હશે, બરોબર. તો એ પણ એક સારું એવું ડિવાઇસ છે કે જેને આપણે કમ્પ્યુટરની જેમ જ ઓપરેટ કરી શકીએ છીએ. ઘણા લોકો એવું હશે કે ખૂબ જ કિંમતી ટીવી હશે સ્માર્ટ ટીવી, તો ઘણા લોકો સ્માર્ટ ટીવીમાં કીબોર્ડ માઉસ પણ અટેચ કરીને વર્ક કરતા હશે, બરોબર. ચાલો ત્યારબાદ પ્રિન્ટર. તો પ્રિન્ટરના મુખ્યત્વે 3 પ્રકાર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇંકજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર. તો ડોટ મેટ્રિક્સ જે પ્રિન્ટર છે એના અંદર ટપકા ટપકા સ્વરૂપે જે માહિતી છાપવામાં આવે છે. ઇંકજેટ પ્રિન્ટરની અંદર જે પેજ ઉપર ઇંકના ટીપા જે છે છોડવામાં આવે છે. અને સૌથી જરૂર છે લેઝર પ્રિન્ટર એટલે કે પેજની અંદર લેઝર દ્વારા છાપવામાં આવે છે. લેઝર પ્રિન્ટરનો એક જે ગેરફાયદો છે એવો છે કે થોડાક સમય પછી એ ઓટોમેટિક ઘૂસાઈ જાય છે. જેમ કે એટીએમ મશીનમાંથી તમને કોઈ સ્લીપ મળેલી હોય તો તમે થોડાક દિવસ પછી એ સ્લીપને જુઓ તો ત્યાં લખેલો પાર્ટ છે એ નીકળી ગયો હોય છે. ત્યારબાદ આ લેઝર પ્રિન્ટર કેવી કેવી જગ્યાએ તમને જોવા મળે, તો કે શોપિંગ મોલમાં તમને જે બિલ આપે છે એ પણ લેઝર પ્રિન્ટર દ્વારા છાપવામાં આવેલું હોય છે. ટિકિટ, મુસાફરીની ટિકિટ છે એ પણ લેઝર પ્રિન્ટર દ્વારા છાપવામાં આવેલી હોય છે. જેનો કોઈ લાંબો વપરાશ નથી, માત્ર ને માત્ર થોડાક ટાઈમ માટે જેનો યુઝ કરવાનો હોય, તો આ બધી વસ્તુ લેઝર પ્રિન્ટરથી છાપવી ખૂબ જ સરળ બને છે, અને આમાં ખૂબ ઝાઝો ખર્ચો પણ થતો નથી. તો આવી જ રીતે નવા ટોપિક સાથે ફરીથી મળશું. થેન્ક યુ.